કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. કચ્છના એક નાનકડા ગામના ગરીબ પરિવારના યુવાને યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે અને પૂર્ણ થયું છે આઈએએસ બનવાનું સપનું. વડોદરામાં છેલ્લા એક મહિનાથી પ્રોબેશન પર ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ નિભાવતા જયવીર ગઢવીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. 341 ક્રમાંક સાથે જયવીર ગઢવી ઉત્તીર્ણ થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે જીપીએસસી પાસ કર્યા બાદ જયવીરને ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટિંગ મળ્યું હતું, જો કે હવે તેમણે યુપીએસસી ક્રેક કરી છે. હું માનું છું કે દરેક વિદ્યાર્થીઓ જે મુશ્કેલીઓનો સામનો કરતો હોય, મેં પણ મુશ્કેલીઓનો સામનો કર્યો અને મને લાગે છે કે થોડીક વધારે મહેનત કરેલી એટલા માટે આ રિઝલ્ટ આજે મળી શક્યું છે. યુપીએસસી થઈ, હવે આઈએએસ કે આઈપીએસ? મારી ફર્સ્ટ ચોઈસ આઈએએસ છે, સેકન્ડ ચોઈસ આઈપીએસ છે. અલર્ટ સર્વિસ તો બે ચાર દિવસમાં થઈ જશે, તો હોપફુલી જોઈએ કઈ થાય છે. તો જયવીર ગઢવી પણ કહ્યું કે તેઓ આઈએએસ બનવા ઈચ્છે છે અને મૂળ કચ્છના નાનકડા ગામના વતની છે જયવીર ગઢવી, કે જેઓએ જીપીએસસી ક્રેક કર્યા બાદ ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટિંગ મેળવ્યું હતું, જો કે હવે તેમણે યુપીએસસી ક્રેક કરી છે. વડોદરામાં પાછલા એક મહિનાથી તેઓ પ્રોફેશનલ ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. માત્ર 25 વર્ષની ઉંમરે જયવીર ગઢવીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી દીધી છે અને ડેપ્યુટી કલેક્ટર જયવીર ગઢવીને હવે આઈએએસ બનવાની ઈચ્છા છે. આપણે કહી દઈએ કે પ્રોબેશનર ડેપ્યુટી કલેક્ટર જયવીર ગઢવી યુપીએસસીમાં ઉત્તીર્ણ થયા છે. 341 ક્રમાંક સાથે જયવીર ગઢવીને મોટી સફળતા મળી છે.